गुजरात में पानी की समस्या निवारवा ग्रामजनों अने शहरीजनों ने पूरतो पानी पुरवठो प्राप्य बनावा अने प्राप्य पानी पुरवठानु वितरण करवा जल व्यवस्थापन सरकार अने वहीवटतंत्र अनेकविध आयोजन करे छे। भाजपनी सरकारे कोई तरसू रहे नहीं तो खेतीनो पाक पानी विना सुकाय नहीं ते कार्य प्राधान्य आप्यु छे। आज हेतु पीवाना पानी अने खेती माटे सिंचाईना पानी पूरा पाडवा अने अनेकविध योजना अमलमां मूकवामां आवे छे। खास करीने पहाड़ी ऊंचा नीचा अने ढाळवाळा विस्तारोमां पण पाणी पहोंचाडवा सरकार कटिबद्ध छे, त्यारे गुजरात पाणी पुरवठा बोर्ड पण आ माटे कमर कसे छे। राज्यनुं कोई गाम पाणीनी वंचित रही नहीं अने वडाप्रधान नरेन्द्र मोदीनुं स्वप्न हतुं, तो मुख्यप्रधान भूपेन्द्र पटेले आ स्वप्नने साकार करवा कवायत आदरी छे। दक्षिण गुजरातना चेरापूंजी समान पहाड़ी विस्तार एवा वलसाड जिल्लाना बे तालुका कपराड़ा अने धरमपुरना पाणीनी तंगी अनुभवी रहेला गामोमां पाणीनी समस्या निवारवा अस्टोल पाणी पुरवठा योजना अमलमां मूकी छे। आ योजना हाल पूर्णतानां आरे छे, त्यारे योजना विकास पाणी वितरण अने जल व्यवस्थापन अंगे शुं छे लाभदायी योजना जोईए मंतव्य न्यूजना आ विशेष अहेवालमां। ગુજરાતના અંતરિયાળ સહિત તમામ ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મુખ્યપ્રધાન દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાઈ છે। આ દરમિયાન ખાસ કરીને પહાડી વિસ્તારમાં પાણી પહોંચી રહે અને કોઈ પણ પ્રકારે મુશ્કેલી કે અછત સર્જાય નહીં તે હેતુ વર્ષ 2018માં વલસાડ જિલ્લાના પહાડી વિસ્તાર કપરાડા ધરમપુર તાલુકાના આદિજાતિ વસ્તી ધરાવતા ગામોમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડવા રૂપિયા 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ષ 2018નું એ સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર વહેલી તકે યોજના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે યોજનાનું કાર્ય આગળ વધારી રહી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ફ્લેગશિપ યોજના જલ જીવન મિશન માટે ગુજરાત પરતરસક બન્યું છે। દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે પીવાના પાણીની તંગી અછતમાંથી ગુજરાતને સંપૂર્ણ મુક્તિ આઝાદી અપાવવાનું આ સરકારનું પાણીદાર આયોજન છે અને તે માટે જળ વ્યવસ્થાપન એક અગત્યનું પાસું છે। આવનાર 3 મહિના દરમિયાન રાજ્યના 5 જિલ્લાઓ 50 તાલુકાઓ અને 2000 ગામોને 100% નળથી જળ આપવાની નેમ સાકાર થશે। ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પુરવઠા પ્રધાન જીતુભાઈ ચૌધરી અને ધરમપુર કપરાડા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યોએ પણ તાલુકાની પ્રજાના હિતાર્થે ડુંગરાળ અને ક્યાંક ઊંચા તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાઇપલાઇન નાખીને યોજના સાકાર કરવા વહીવટીતંત્રને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે। આજે ધરમપુર અને કપરાડા આ બે વિસ્તાર એવા વિસ્તારો છે કે એ અસ્ટોલ યોજના એના માટે જ બનાવવામાં આવી અને ભૂતકાળ એ ધરમપુર અને કપરાડા જે વિસ્તારમાં ટેન્કરથી આ વિસ્તારમાં પાણી જતું અને એ વિસ્તારમાં ભૂગર્ભમાં પણ પાણી નથી, બોર કરે તો એ પાણી મળતું ન હતું, એટલે કેટલા લોકોને મુશ્કેલી હતી એના માટે એ અસ્ટોલ પાણી પુરવઠા યોજના આજે એક આશીર્વાદ રૂપ માટે બની છે। એમાં 124 ગામ કપરાડા તાલુકાના અને 50 ગામ એ ધરમપુર તાલુકાના આ આંતરેડ વિસ્તારના ગામો છે, એમાં 200 માળ જેટલી હાઈટ પરથી પાણી પંપિંગથી અને ગ્રેવિટીથી આજે દરેક સંપ સુધી પાણી પહોંચી ગયું છે અને અત્યારે અમારે પાસે જ્યારે અમારા કાર્યકર્તાઓ જ્યારે અમને કહે છે કે અસ્ટોલનું પાણી જે અમે જોઈએ એટલે અમારે ખુશીનો પાર નથી। ગુજરાતમાં ચોમાસાની મોસમમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં વરસ્યો છે, જેમાં પણ ધરમપુર અને કપરાડામાં અંદાજે સરેરાશ 150 ઇંચ જેટલો વરસાદ ખાબકે છે, પરંતુ અત્યાર સુધી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કોઈ જ વ્યવસ્થા હતી નહીં, પરિણામે ઉનાળાના કપરા સમયમાં ગરમી સાથે પાણીની વિકટ સમસ્યા આ વિસ્તારમાં સર્જાતી હતી।
परंतु वर्ष 2018 में सरकार की इच्छाशक्ति और वर्तमान मुख्यप्रधान भूपेन्द्र पटेल की योजना अमलीकरण माटे नो संकल्प साकार करवानी नीम और पानी पुरवठा बोर्ड ना पहाड़ी विस्तार में अशक्य होवाना सामान्य मत धरावता अनेकविध निष्णातों मत ने खोटो ठरावी योजना शक्य बनावानुं बीड़ू झड़प्युं। અને આજે આ યોજના પૂર્ણતાને આરે છે। મધુબન ડેમમાંથી પાણીનું લિફ્ટિંગ કરી ધરમપુર અને કપરાડા તાલુકાના આદિજાતિ વસ્તી ધરાવતા 174 ગામોના અંદાજે 4.50 લાખ ગ્રામજનોને પાણી પૂરું પાડવાના સંકલ્પ સાથે વર્ષ 2018 માં યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું। યોજના અંગે સિનિયર ઇજનેરે માહિતી આપી હતી। ગામમાં ઉનાળાના શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે। એ જ રીતે ધરમપુર તાલુકામાં પણ ડુંગરાળ વિસ્તારમાં ઉનાળાના શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થાય છે। ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા અષ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું આયોજન કરી 586 કરોડની કિંમત માટેની મંજૂરી આપવામાં આવેલ છે। સદર યોજનામાં કપરાડા તાલુકાના 124 ગામો તથા ધરમપુર તાલુકાના 50 ગામો મળી કુલ 174 ગામ અને 1202 ફળિયાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। આ યોજનાને જુદા જુદા 10 પેકેજમાં વિભાજિત કરીને કામગીરી શરૂ કરવામાં આવેલ। માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા 2018માં યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। સદર યોજના 2021 જાન્યુઆરીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું, પરંતુ 2020 અને 2021ના વર્ષમાં કોરોના મહામારીના કારણે કામગીરીમાં વિલંબ થયેલ છે। હાલ યોજના પૂર્ણતાને આરે છે। હાલ ટેસ્ટિંગની કામગીરી પ્રગતિમાં છે। કુલ 1202 ફળિયા પૈકી હાલ 961 ફળિયા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવેલ છે। ત્યાંથી ગામની આંતરિક સુવિધા અને આંતરિક નળ કનેક્શન સુધી પાણી પહોંચાડવાની કામગીરી પણ વાસ્મો દ્વારા હાલ પ્રગતિ હેઠળ છે। યોજના મધુબન જળાશય આધારિત એસ્ટોલ પાણી પુરવઠા યોજના તાલુકા ધરમપુર અને કપરાડા। યોજના માટે નાણાંની ફાળવણી રૂપિયા 586.15 કરોડ, વહીવટી મંજૂરી અપાઈ 10 જુલાઈ 2017। યોજના હેઠળ આવરી લેવાયેલા ગામો કપરાડા તાલુકાના 124 ગામ અને 212 ફળિયા, ધરમપુર તાલુકાના 50 ગામ અને 816 ફળિયા। યોજનાનું કેન્દ્ર બિંદુ મધુબન ડેમ। લાભાર્થી ગ્રામજનો કપરાડા અને ધરમપુર તાલુકાના 4.5 લાખ લોકો। યોજનાનો રેટ ઓફ વોટર સપ્લાય 100 LPCD। યોજનામાં પાણીની જરૂરિયાત 75 MLD। દમણ ગંગા નદી પરનો મધુબન ડેમ યોજનાના અમલ માટે કેન્દ્ર બિંદુ સમાન પુરવાર થયું છે। બંધની 15 કિલોમીટર ઉપરવાસમાં ઇન્ટેક વેલ બનાવીને કપરાડા તાલુકાના વાવર ગામે આશરે 565 મીટર એટલે કે 1853 ફૂટની ઊંચાઈએ 200 મજલા સુધીની ઊંચાઈ સુધી ક્યાંક પહાડી તો ક્યાંક નીચા ઊંચાઈવાળા વિસ્તારમાં પાણી ચડાવવા આયોજન કરવામાં આવશે। આ માટે 3 ફેઝમાં પમ્પિંગ કરીને 52 વેલ અને પેન્ટા દેવી ખાતે ફિલ્ટર પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરીને કપરાડા અને ધરમપુર અનુક્રમે 124 અને 50 ગામોને મળીને બંને તાલુકાના કુલ 174 ગામોમાં પાણીનું વિતરણ કરી પાણીની અછતને સંપૂર્ણ નાબૂદ કરવા માટે યોજના લાભદાયી બનશે। હાલમાં યોજનાનું ટેસ્ટિંગ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે જ ગ્રામજનોએ તેના પ્રતિભાવ આપ્યા છે। હવે જો આગળ છે ને અમારે પીવાનું પાણી નહીં મળતું, કપડાં ધોવાની તકલીફ કે ઢોર છે કે બધું છે, કંઈ પાણી નહીં મળતું હતું। હવે છે ને મધુ ડેમ ત્યાંથી મોદી સાહેબે અહીં સુધી અમારે ઘેર સુધી પાણી આવ્યું, આંગણામાં આવ્યું, એટલે મોદી સાહેબે બહુ સારું કામ કર્યું એમ। ને અમારે જીતુ ચૌધરી છે ને આ બી માણસ સારો છે એમ, એટલે આ બી કામ કરતો છે એમ, એટલે આ મોદી સાહેબે ઘરે ઘરે નળ આપ્યા એમ, મધુ ડેમ ત્યાંથી ઘરે ઘરે આપ્યા એમ, તો પાણી હવે તો ઘરે મળતું હતું।
આગળ તો છે ને કેથે કેથે જવા પડતું હતું પાણી લેવાના. પહેલાં સમસ્યા ગામના આ મહિલા લોકો ખંડકામાંથી પાણી લાવીને પીતા હતા. હવે અષ્ટુળ પાણી પુરવઠા યોજના અંતર્ગત જે ટાંકીઓ બનાવી અને લાઈનો ઘરે ઘર બધાને આપી છે તો બધા ટાંકીમાં પાણી પહોંચતું થઈશું અને ઘરે ઘર નળમાં પાણી નીકળતું છે અને મહિલા લોકોને જે ખંડકામાંથી પાણી લાવવા પડતું હતું તે હમણાં નળમાં ઘરે ઘર મળતું થઈ ગયું છે. કેટલા કિલોમીટર દૂર જવું પડતું હતું? આ બે કિલોમીટર, 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર જવું પડતું હતું અને અમુક વખત ખંડકામાં પાણી સુકાઈ જતું હતું, પાણી રહેતું જ નહીં મળે, 2-3 કિલોમીટર જઈને લાવવું પડતું હતું. હવે આ ટાંકીમાં પાણી પહોંચતું થઈ ગયું છે અને પાઇપલાઇનથી અષ્ટુળ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાઇપલાઇનમાં પાણી નીકળતું થઈ છે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે. તમારું ગામ કેટલા ફૂટ ઊંચું છે? કેટલા ફૂટ? આ ગામ તો છે અંધારપાડા, મોટું ગામ છે એમ. 2011ની વસ્તી ગણતરી 1185 વસ્તી છે એટલે એરિયા મોટો છે એમ. એટલે પહાડ ઊંચા ખાડા ટેકરા ઊંચા હવામાં પાણીનો પ્રોબ્લેમ થાય કરે ને પેલો ઉપરના ભાગમાં પાણી નહીં મળે, નીચેના ભાગમાં પાણી છે, ઓછું છે એમ. પણ તે તળિયું નીચે જવાથી લોકોને મુશ્કેલી બહુ પડતી હતી, પણ હમણાં અષ્ટુળ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી મળતું થઈ ગયું છે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અષ્ટોલ પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણી અને કૃષિ હેતુ સિંચાઈના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું છે. 32 સબઝોન, 2 ફિલ્ટર પ્લાન્ટ, 70 કિલોમીટર રાઇઝિંગ મેઇન પાઇપ, 920 કિલોમીટર વિતરણ પાઇપ, 380 ફળિયા જોડતી પાઇપલાઇન, 6 ઊંચી ટાંકી, 28 ભૂગર્ભ ટાંકા, 1202 ગ્રામ્ય સ્તરે ભૂગર્ભ ટાંકી. દરિયામાં વ્યર્થ વહી જતા પાણીનો હવે સદુપયોગ થાય એટલું જ નહીં, પહાડી વિસ્તાર છતાં પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે અત્યાર સુધી કોઈ યોજના આ વિસ્તારમાં અમલમાં મુકાઈ નથી. ત્યારે હવે યોજના પૂર્ણ થતા ધરમપુર અને કપરાડા મળીને બંને તાલુકાની વસ્તી ધરાવતા અંદાજે 4.50 લાખ ગ્રામજનો માટે યોજના લાભદાયી પુરવાર થશે. યોજના અમલને કારણે પીવાના પાણીની સર્જાતી અછતને સંપૂર્ણ દેશવટો અપાશે તો કૃષિ માટે સિંચાઈનું પાણી પણ પ્રાપ્ત બનતા અગાઉ માત્ર ચોમાસા સમયે જ હરિયાળી વર્તાતા ધરમપુર અને કપરાડા તાલુકામાં કાયમ માટે હરિયાળી એટલે કે ગુજરાતના ચોરાપુંજી જેવું હરિયાળું વાતાવરણ રહેશે. ટૂંક સમયમાં જ અમલમાં મૂકનારી યોજનાએ ગ્રામજનો આવકારી રહ્યા છે. ભરુનાળે તપતા મધ્યાહે પીવાનું પાણી મેળવવા ગ્રામ મહિલાઓ બેડા લઈને દૂર દૂર સુધી જવું પડતું હતું. અનેક કિલોમીટર સુધી ચાલતા જઈ કૂવામાંથી એ પાણી ડંકીમાંથી એક ધક્કામાં માંડ બે બેડા પાણી ભરાય. ત્યારે હવે યોજના સાકાર થતા યોજના ટેસ્ટિંગ સમયે ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો છે. હવે અનેક કિલોમીટર સુધી જવામાંથી મુક્તિ મળી હોવાની પ્રતિક્રિયા પણ તેઓએ આપી હતી. સાંભળીએ તેમના જ શબ્દોમાં. પહેલા સમય સુધી પાણી નહીં આવતું, હમણાં પાણી આવતું છે. કૂવા પરથી લાવવાનું થોડુંક દૂર 1 કિલોમીટર જેટલું દૂર જવું પડે. હમણાં ઘરે પાણી આવી ગયું એટલે સારું. હવે થોડુંક સારું છે એમ. થોડુંક સમય હમણાં પોયરા કંઈ ખેતીમાં કંઈ કામ કરવા માટે હું સમય બચે ઘરે પાણી આવી ગયું તો છોકરાનું રમાડવાનું કંઈ એવું સારું એમ. પહેલાં તો અમારા ગામમાં પાણી દૂર દૂર લેવા જવા બહુ તકલીફ પડતી હતી. બધા બહેનો તડકામાં બેડો લઈને જતા હતા. હવે સારું કે અહીંયા બધે નળ એવું લાગી ગયું છે, ટાંકી છે બધી ગામમાં. હવે બધાને સારું પડે, પાણી ઘરે જ મળે. બધા દૂર દૂર કિલોમીટર સુધી બધા પાણી ભરવા જતા હતા, એમ બહુ તકલીફ પડતી હતી.
પૂર્ણ થઈ છે। જે યોજના કે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત જેના હસ્તે કરવામાં આવે તેના હસ્તે જ તેનો પ્રારંભ કે ઉદ્ઘાટન પણ થવું જોઈએ એવો આગ્રહ વડા શાહ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ। હાલ અમારા વિશેષ અહેવાલમાં બસ આટલું જ। ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।